विद्यार्थी मित्रों गुड मॉर्निंग सलाम वालेकुम। आपने पाठ विज्ञान के अंदर पाठ चार पदार्थों धातु और अधातु एनी अंदर घणो बड़ो सीखी गया। धातु ना गुणधर्मो अधातु ना गुणधर्मो धातु ना उपयोगो अधातु ना उपयोगो एपा के उपरांत एक बे कारण पण जोई गया था। विद्यार्थी मित्रों आज आपने चौपड़ी स्वाध्याय करी छे। चौपड़ी ना स्वाध्याय नी अंदर आज आपने अमुक प्रश्न जोईशु। ते उपरांत चौपड़ी ना स्वाध्याय नी अंदर वैज्ञानिक कारणो छे जोड़कु छे अने एक सवाल जवाब छे ए आपने सुकावर झूम मीटिंग में जोईशु। हाल में आपने विद्यार्थी मित्रों एक नाना नाना सवाल जवाब खाली जगह खरा खोटा जोड़ता एवं जोईशु। तो विद्यार्थी मित्रों पहला प्रश्न है कि कई धातु ने टीपी ने तेना तार के पतरा बना सकता है। आपने जो गया कि धातु ने टीपी ने तेना पतरा बना सकता है अने खेंची ने तार बना सकता है। तो हमारी कई वस्तु है जिंक फॉस्फोरस सल्फर अने ऑक्सीजन। विद्यार्थी मित्रों हमारी जिंक धातु एवी है ये जो धातु छे टीमेटी टीपी ने पतरा बना सकाय। तो जवाब आवशे अ जी। विद्यार्थी मित्रों बीजो प्रश्न छे नीचे ने माटी कयो विधान साचु छे। अ बधी धातु ने खेंची सकाय छे बधी अधातु ने खेंची सकाय छे सामान्य रीते धातु ने खेंची सकाय छे અને ડ છે કે કેટલી અધાતુઓને ખેંચી શકાય છે। વિદ્યાર્થી મિત્રો તો આપણે જાણીએ છીએ કે અધાતુને તો ખેંચીને તાર બનાવી શકાય નહીં એટલે અધાતુ તો આવશે નહીં જવાબમાં। તો અ ક ક ડ ની અંદર ક છે એ સવાલનો જવાબ આવશે કે સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે આ ધાતુનો ગુણધર્મ છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાલી જગ્યા જોઈશું કે ફોસ્ફરસ એ ખૂબ ખાલી જગ્યા અધાતુ છે। તો ફોસ્ફરસ કેવી ધાતુ છે તો આપણે આગળ શીખી ગયા કે ફોસ્ફરસ ખૂબ સક્રિય ધાતુ છે એ છે સક્રિય ધાતુ છે। બીજો બીજી ખાલી જગ્યા છે ધાતુઓ ઉષ્માની અને ખાલી જગ્યાની ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ધાતુ ઉષ્માની અને વિદ્યુત ની સુવાહક છે આપણું। વિદ્યાર્થી મિત્રો ધાતુનો ગુણધર્મ છે કે ધાતુઓમાંથી ઉષ્મા પસાર થઈ શકે છે ધાતુઓમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે એનો મતલબ એવો છે કે ધાતુ ઉષ્માની અને વિદ્યુતની સુવાહક છે એટલે એમાંથી વિદ્યુત અને ઉષ્મા પસાર થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે આયન એ કોપર કરતાં ખાલી જગ્યા સક્રિય છે। તો આયન એ કોપર કરતાં વધારે સક્રિય ધાતુ છે। આયન એટલે Fe જેને સામાન્ય ભાષામાં લોખંડ કહેવાય। તો આયન એ કોપર કરતાં વધારે સક્રિય ધાતુ છે। ચોથી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી સલ્ફ્યુરિક એસિડ હોય અહીંયા આપણે જોઈશું। તો ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયા કરીને કયો વાયુ બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હાઇડ્રોજન। એસિડ અને ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈને કયો વાયુ છૂટો પડે હાઇડ્રોજન વાયુ। આપણે આગલા પ્રયોગમાં જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વાયુ નીકળે એની આપણે એની આગ ઉપર
यदि आप पकड़े हुआ है। हवे विद्यार्थी मित्रों अहीं एक सवाल छे, सवाल नंबर 5 के अहीं तमने गुणधर्म आपेला छे। पहेलो देखाव केवो छे, सतकपणु टीपाऊपणु टार बनावी शकाय धातु अनावधातु। आपणे आ प्रश्न समझो कई रीते छे के अहीं धातु छे तो एनो देखाव केवो आवे, अधातु नो देखाव केवो आवे, सतकपणु केवो टीपाऊपणु केवो टार बनावी शकाय ए उपरांत એની ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા છે કે નહીં એ જોવા। તો આપણે આ ચાર ગુણધર્મો જોશું વિદ્યાર્થી મિત્રો। તો પહેલો સવાલ ચાલો છે અંદર કે દેખાવ પર ધાતુનો દેખાવ કેવો હોય, કે આપણે ધાતુના ગુણધર્મો જોઈ રહ્યા તો ધાતુ ચળકે છે એટલે ધાતુને ચળકા। વિદ્યાર્થી મિત્રો ધાતુ કેવી હોય, એ ચળકાટ ધરાવતી નથી, એટલે કેવી છે, ધાતુઓ ઝાંખા હોય છે, ઝાંખી હોય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સખત પણ ધાતુઓ કેવી હોય, તો ધાતુઓ હંમેશા સખત હોય, કેવી હોય, સખત હોય। વિદ્યાર્થી મિત્રો અધાતુ કેવી હોય, તો અધાતુ હોય નરમ હોય, કેવી હોય છે નરમ। વિદ્યાર્થી મિત્રો ત્રીજો ગુણધર્મ ટીપાઉપણું, ધાતુનું ટીપાઉપણું કેવું છે, તો ધાતુનું ટીપાઉપણું જોઈએ તો ધાતુને ટીપી શકાય છે। આમાં ઉપર જોઈ ગયા કે ધાતુને ટીપીને ટેવાની પતરા બનાવી શકાય, કે ધાતુને ટીપી શકાય છે, જ્યારે અધાતુને ટીપી ન શકાય, ધાતુને ટીપી શકાય છે અધાતુને ટીપી ન શકાય। વિદ્યાર્થી મિત્રો આપણે જોયા ઉપર આગળના સવાલમાં ધાતુને એમાંથી ટાર બનાવી શકાય, તો હા ટાર બનાવી શકાય, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તાંબુ છે ને કેંચો તેમાંથી તાર બનાવી શકાય, અધાતુમાંથી તાર બનાવી શકાય, પ્લગોનો તાર ન બનાવી શકાય, તાર ન બને એવું લખો તો પણ ચાલે। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એક સવાલ છે છઠ્ઠો, સાતમો, આઠમો, આ ત્રણ સવાલના જવાબ આપણે જૂમમાં જોઈશું। સૂત્ર મારે તમને ખબર છે, દર સૂત્ર ધોરણ 8ની અંદર વિદ્યાર્થી જૂમ મીટિંગ હોય છે, તો આપણે જૂમ મીટિંગમાં જોઈશું, એ પહેલાં નાના નાના સવાલ જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે 9મો, તાંબાની તક્તી પર અહીંયા લખ્યું છે મંદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે તો શું થાય, તો સવાલ ખોટો છે, આવું આવે, તાંબાની તક્તી પર જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે તો શું થાય, તો વિદ્યાર્થી મિત્રો CO2 એટલે જવાબ આવો થશે કે તાંબાની તક્તી પર જલદ સલ્ફ્યુરિક કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો બીજો સવાલ છે ઓ લો આપણે છેલ્લે આ જોઈ ગયા એ પ્રયોગ જોયો હતો, એ પ્રયોગમાં ખાલી એક હેડિંગ છે લોખંડની કીડીને CuSO4 ચોકડીમાં કોપર સલ્ફેટ આવ્યું છે, પણ CuSO4 એટલે કોપર સલ્ફેટ જ થશે, લોખંડની કીડીને CuSO4 ના દ્રાવણમાં ડુબાડતા શું થાય છે, તો વિદ્યાર્થી મિત્રો
कॉपर ની કેલીને કોપર સલ્ફેટ ના દ્રાવણ માં નાખો તો એને જે ભૂરો રંગ હોય છે એ ભૂરો રંગ જતો રહે અને આ જે કોપર સલ્ફેટ છે ને લોખંડ Fe લોખંડ એટલે Fe તો એમાંથી ફેરસ એટલે આયર્ન સલ્ફેટ બને અને કોપર છૂટું પડશે આયર્ન સલ્ફેટ અને કોપર છૂટું તો જવાબ એવો લખી શકો છો તમે આ लोखंड की कीली ने कॉपर सल्फेट ना दावण में डुबाड़वामां आवे तो बन्ने वच्चे रासायनिक प्रक्रिया थईने एनो भूरो रंग दूर थाय छे आयर्न सल्फेट अने कॉपर छूटू पड़े छे आ आयर्न सल्फेट अने आ कॉपर विद्यार्थी मित्रो यो सवाल दसमो सलोनीए कोळसो सळगाव्यो તમને ખબર છે સોના ચાંદી
બીજા દિવસે તેઓ પાછા આભૂષણ જ્યારે આભૂષણ એટલે દાગીન પાછા લેવા આવ્યા ત્યારે તેમને તેનું વજન થોડું ઓછું લાગ્યું એટલે પહેલા જ્યારે વજન કરાવ્યો છે ત્યારે અને પછી દાગીનાને પોલિશ થઈ ગયું જ્યારે પાછા લાગ્યા ત્યારે વજન થોડું ઓછું લાગ્યું શું તમે વજનમાં થયેલા ઘટાડાનું કારણ આપી શકશો તો હા વજન ઘટે એટલે કઈ પોઈન્ટમાં મિલીગ્રામમાં ઘટે તમને ખબર છે મિલીગ્રામ એટલે શું છે એક ગ્રામ એટલે 1000 મિલીગ્રામ સોનિયા જે કાજુ હોય એની અંદર મિલીગ્રામમાં પણ માપ મપાય છે તો વજન કેમ ઓછું થયું આપણે સરળ ભાષામાં સમજીશું તો સોનું અને ચાંદી એ નરમ ધાતુ જો તેમાંથી આપણે દાગીના બનાવીએ તો એ જલ્દીથી દબાઈ જશે એનો આકાર બદલાઈ જશે તો માટે એમાં થોડું ટાંકું ઉમેરવા પડે છે જો ટાંકું ઉમેરીશ તો ગરડા સખત બનશે જલ્દીથી વળી શકશે નહીં આજે દાગીના છે થોડા વખત પછી જાંઠા પડી જાય સોનીને આપણે જ્યારે આપીશું સોની શું કરશે ને ઘસે કેમ ઘસે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ક્લાસમાં શીખે તાંબાને પણ ઝાંકસ પર લાગે છે જેમ કે લોખંડને કાંક લાગે તો ટાંબુ જ્યારે તમે લાવો ત્યારે પણ તમે ચાંદાના ટાંબાને જે વાસણ એકદમ ચળકાટ પડાવો પણ તમે 2-3 મહિના મૂકી રાખો ઉપર લીલાશ પડતું લીલાશ પડતા રહું પડ જાય પછી આપણે ઘસીએ એટલે પાછા ચળકતા રહી જાય તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દાગીના ઘસે સોની ત્યારે ટાંબાનો જે ભાગ હોય છે એને કારણે જે ઝાંખું પડી ગયેલું હોય છે એ પણ દૂર થશે ઘસવાથી એ પણ દૂર થવાથી આ જે વજનમાં જે ઘટ આવે છે એ ઘટ થોડી આપણને દેખાશે આ આ જે ટાંબાની ઘટ છે એ જેને ઘસવાથી દૂર થઈ માટે થોડુંક વજન રીટા અને તેની મમ્મીને થોડું ઓછું લાગશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યા છે ગુણધર્મો છે પ્રશ્ન 9 અને અવરોકનો છે પ્રશ્ન 10માં આપણે પ્રકૃતિ પ્રક્રિયાના સમીકરણ જોયા 11ની અંદર આપણે એક કારણ જોયું કે શા માટે વજન ઘટે છે વિદ્યાર્થી મિત્રો ગૂગલ ફોર્મ આપેલું હોય તે બરાબર ભરીને મોકલશો તેમજ નોટમાં સવાલ જવાબ આપેલા હોય લખવા માટે વર્કશીટની એ પણ તમે બરાબર લખશો કેમ કે આપણે અહીંયા ચોથો પાઠ પૂરો થવાની તૈયારીમાં છે આપણે કારણો ઘણા બાકી છે એક સવાલ બાકી છે એક ગોટું બાકી છે એ આપણે જૂન મીટિંગમાં લેવાના છે અહીંયા આપણે ફક્ત નાના સવાલના જવાબો જોયા છે જે બહુ સહેલા છે આશા રાખું તમે બરાબર સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હોય તો તમે આ બોર્ડ પરથી જે તમને દેખાય તે નોટબુકમાં ઉતારી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ નોટ મંગાવવામાં આવશે ત્યારે નોટ લઈને તમારે ફરજિયાત હાજર રહેવું પડશે કેમ કે પરીક્ષામાં હવે નોટના માર્ક મેં જે પણ ગણાવવામાં આવશે તમને ખબર છે આપણે દર વર્ષે નોટ કમ્પ્લીટ કરતા હોઈએ તો નોટના માર્ક ગણાતા હોઈએ તમે જે લેસન તમને જે લેસન આપવામાં આવે છે તો આજે આપણે ચોથા પાઠ પૂરો થાય છે અને ચોથા પાઠમાં જે વર્કશીટ મોકલવામાં આવશે એ પણ તમારે કરવાની છે પ્લસ આખો જે સ્વાધ્યાય છે એ પણ તમારે ચોપડી માટે નોટબુકમાં લખવાનો રહેશે થેન્ક યુ